હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે હું પ્રિન્સ સર આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર ચાર એમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ એનો આપણે આજે દાખલા નંબર આઠથી સ્ટાર્ટ કરીશું દાખલા નંબર આઠની રકમની અંદર સ્ટાર્ટમાં એવું કહે છે કે જે યુએસ અને કેનેડા છે એની અંદર જે આપણું તાપમાન છે એ મપાય છે ફેરન હિટની અંદર તાપમાન એટલે કે જે ગરમી લાગે છે તમને ન્યૂઝમાં વાંચતા હોય તમને લખેલું હોય કે આટલા અંશ સેલ્સિયસ તાપમાન આજનું હતું આટલી ઠંડી પડે છે એની અંદર પાછળ તમને અંશ કરી અને સેલ્સિયસ ટપકું લખેલું હોય ધારો કે બત્રીસ પછી ટપકું હોય પછી સી કરેલો હોય તો એ સેલ્સિયસમાં આપણા ભારતની અંદર મપાય છે પણ જે યુએસએ અને કેનેડા જેવા દેશો છે એની અંદર સેલ્સની જગ્યાએ લખેલું હોય છે એફ એટલે કે ફેરનહીટમાં લખેલું હોય છે તો એ સેલ્સિયસ અને ફેરનહીટના પ્રમાણે આપણને અહીંયા દાખલા નંબર જે આઠ છે એમાં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું એક સુરેખ સમીકરણ આપેલું છે કઈ રીતે તમે સેલ્સિયસને ફેરનહીટમાં કે ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવી શકો એના માટેનું સમીકરણ છે એફ એટલે ફેરનહીટ નવ ભાગ્યા પાંચ ગુણ્યા સી એટલે સેલ્સિયસ પ્લસ બત્રીસ આવું સુરેખ સમીકરણ આપેલું છે અહીંયા આપણે આને એક્સ કહી દઈએ આને વાય એ પ્રકારનું આપણું બે ચલ આધારિત સમીકરણ બની જશે આ સમીકરણની અંદર આપણને એવું કહે છે કે સેલ્સિયસ છે એને તમે એક્સ અક્ષ ઉપર દર્શાવો અને

આપેલા છે કેટલા અંશ સેલ્સિયસ એટલે સી આપેલા છે તો હું એફ બરાબર નવ ભાગ્યા પાંચ સી છે નવ ચોપન એટલે બરાબર ચોપન પ્લસ કેટલા છે બત્રીસ તો આપણને કેટલા મળે છે જોઈએ તો અહીંયા લખાય ચાર વત્તા બે એટલે છ પાંચ વત્તા ત્રણ એટલે આઠ તો આપણને એફ બરાબર છ્યાસી અંશ ફેરનહીટ જેટલું તાપમાન હોય ક્યારે ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન હોય એટલે કેટલું છે છ્યાસી અંશ ફેરનહીટ જેટલું થાય છે બીજો પ્રશ્ન જોઈએ જો તાપમાન પંચાણું અંશ ફેરનહીટ હોય હવે તો એ સેલ્સિયસમાં કેટલું થાય જોઈએ સૂત્ર એનું એ જ હવે આપણને આ એફની જગ્યાએ પંચાણું આપેલા છે હું લખી નાખું અહીંયા પંચાણું બરાબર નવ ભાગ્યા પાંચ એમના એમ રાખવું એને આપણે સેલ્સિયસમાં તાપમાન શોધવાનું એટલે સી શોધવાનું છે પ્લસ કેટલા છે બત્રીસ જેવા ચલો પહેલા બત્રીસ વત્તા છે બરાબર ને આ બધું લઈ જાઓ તો પંચાણું ઓછા બત્રીસ બરાબર આ પદ એમના એમ નવ ભાગ્યા પાંચ ગુણ્યા સી એમના એમ રાખવું એને ઓકે પંચાણુંમાંથી બત્રીસ બાદ કરું આ પાંચમાંથી બે બાદ કરીએ એટલે વધે છે ત્રણ નવમાંથી આપણે ત્રણ બાદ કરીએ એટલે વધે છે કેટલા આપણી જોડે છ જેટલા સામે છે બરાબર સી નવ સત્તા ત્રેસઠ સાત ગુણ્યા પાંચ એટલે થઈ જશે સી બરાબર પાંત્રીસ અંશ સેલ્સિયસ તો જયારે પંચાણું અંશ ફેરાની હોય ત્યારે સેલ્સિયસમાં કેટલું મળે છે પાંત્રીસ અંશ સેલ્સિયસ હવે આનો પ્રશ્ન નંબર ત્રણ પછી હવે આપણે જોઈએ નંબર નંબર ચારમાં જો તાપમાન જીરો અંશ સેલ્સિયસ હોય ત્યારે ફેરોનીટમાં કેટલું તાપમાન થાય બીજો પ્રશ્ન છે જો તાપમાન અંશ ફેરોનિટમાં હોય તો સેલ્સિયસમાં કેટલું થાય તો પહેલાં નંબર એકમાં આપણે જીરો અંશ સેલ્સિયસ હોય ત્યારે એફ કેટલું થાય એ જોઈએ તો અહીંયા આપણી જોડે સૂત્ર છે એફ બરાબર નવ ભાગ્યા પાંચ સી પ્લસ બત્રીસ પહેલાં આપણે સીની જગ્યાએ ઝીરો મૂકીએ તો એફ બરાબર નવ ભાગ્યા પાંચ ગુણ્યા જીરો પ્લસ બત્રીસ સીની જગ્યાએ જીરો મૂકીએ તો આખું પદ જીરો થઈ જાય તો એફ બરાબર જીરો પ્લસ બત્રીસ એટલે આપણને એફ કેટલા મળે છે બત્રીસ અંશ ફેરનહિટ તો જ્યારે તમે સેલ્સિયસ જીરો લઈ લો ત્યારે ફેરનહિટ કેટલું મળે છે બત્રીસ અંશ જેટલું બીજો પ્રશ્ન જો ફેરનહીટ જીરો લઈએ એટલે આ એફની જગ્યાએ જીરો મૂકી દઈએ આપણે જીરો અંશ ફેરનહીટ તો સેલ્સિયસમાં કેટલું થાય જે આપણે શોધવાનું છે તો અહીંયા f ની જગ્યાએ જીરો મૂકી દઉં નવ ભાગ્યા પાંચ સી એમ ના એમ પ્લસ બત્રીસ આ એફની જગ્યાએ મારા પાંચ ગુણ્યા સી જેવું હવે આ પાંચ અહીંયા છે ભાગ આ બાજુ લઈ જાઉં તો માઇનસ બત્રીસ ગુણ્યા પાંચ થઈ જશે અને નવ આવતું રહેશે અહીંયા ભાગમાં એટલે થઈ જશે ભાગ્યા નવ બરાબર સી જેવું હવે અહીંયા છેડ ઉડે એવું લાગતું નથી તો બત્રીસ ગુણ્યા પાંચ કરી નાખીએ કેટલા થાય છે જોઈએ આપણે તો પાંચ દુ દસ જીરો વધી પડી એક પાંચ પંદર ને એક સોળ તો માઇનસ એકસો ને સાહીઠ નવ બરાબર સી થઈ જાય હવે એકસો ને સાહીઠ તમે નવ વડે ભાગાકાર કરો તો તમને આન્સર મળશે માઇનસ સત્તર પોઈન્ટ સાત 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 એવું મળે એટલે આપણો જવાબ આવશે માઇનસ સત્તર પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ જેટલો આપણો જવાબ આવશે અહીંયા તો અહીંયા એના ભાગ પાડી દીધા આપણે એના અનુસાર આપણને મળશે કેવો છે સત્તર પોઈન્ટ માઇનસમાં મળ્યોનહિટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન કયું ફેરનહિટ અને સેલ્સિયસમાં આપણને ખ્યાલ છે કે આ પ્રકારનું માપ મળી શકે પણ બંનેની સંખ્યા સેમ હોય એટલે કે જીરો કે જીરો સામે મળે છે વીસ કે વીસ સામે મળે છે કેટલા મળે છે તો આવું સમાન હોય એવું એક નંબર તો છે જો હું ફેરન આપણે સેલ્સિયસ છે એ સેલ્સિયસ બરાબર ચાલીસ લઈ લઉં તો એફ કેટલો મળે છે જોઈએ માઇનસ ચાલીસ લઈ લઉં તો એફ કેટલો મળે છે જોઈએ તો એફ બરાબર નવ ભાગ્યા પાંચ આ સી ની જગ્યાએ મૂકી દો માઇનસ ચાલીસ પ્લસ લઈ લઈએ બત્રીસ તો અહીંયા ઉડશે પાંચ અઠ્ઠા ચાલીસ આઠ થઈ જશે આ માઇનસ છે એટલે માઇનસ બોતેર પ્લસ બત્રીસ તો એફ બરાબર એટલે ઓછા થઈ જાય બેમાંથી બે જાય તો ઝીરો સાતમાંથી ત્રણ જાય તો ચાર બોતેર મોટા છે જ્યારે તમે સી માઇનસ ચાલીસ લો ત્યારે એફ પણ માઇનસ ચાલીસ મળે છે તો આપણી જોડે માઇનસ ચાલીસ અને માઇનસ ચાલીસ આવું એક બિંદુ બી તરીકે લઈ શકશું આપણે અને આગળ એક ઉકેલશું તો એ પ્રમાણે આપણે એ બરાબર એક્સ ઝીરો લીધો ત્યારે વાય આપણને બત્રીસ મળ્યો હતો આ પ્રકારના જે બે બિંદુઓ છે એને અનુસાર આપણે હવે આલેખ દોરશું તો જોઈએ આલેખની અંદર જોઈએ અહીંયા આ આપણને રકમમાં કીધું છે કે એક્સ અક્ષ અને વાય અક્ષ પ્રમાણે એક્સ અક્ષ ઉપર આપણે સેલ્સિયસ દર્શાવવાનું છે અને વાય અક્ષ ઉપર આપણે ફેરનહિટ દર્શાવવાનું છે અહીંયા સેલ્સિયસ અને ફેરનહીટ બંને તાપમાનના એકમો છે તો એક્સ અક્ષ ઉપર આપણે દર્શાવીએ સેલ્સિયસ વાય x ઉપર દર્શાવીએ આપણે ફેરાનિટ અહીંયા મેં દર્શાવ્યો છે આલેખની અંદર જે આ બાજુ છે એમાં આઠ આઠનો ગેપ લઈ અને આઠ સોળ ઉપર વાયમાં આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ એ પ્રમાણે વચ્ચે એક એક લાઇનનો ગેપ રાખીને દરેક વચ્ચે આપણે અહીંયા આઠ આઠનો પણ ગેપ રાખેલો સંખ્યા વચ્ચે માઇનસ આઠ માઇનસ સોળ માઇનસ ચોવીસ બત્રીસ ચાલીસ અડતાલીસ પ્રમાણે એ પ્રમાણે અહીંયા માઇનસ આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ અને અડતાલીસ માઇનસ પ્રમાણે વાઇડ એસ એમાં આપણે ગોઠવ્યા છે હવે આપણને પહેલું બિંદુ મળે ઉકેલમાં જે આ પ્રમાણે દર્શાવ્યું એક્સ અક્ષ ઉપર સેલ્સિયસ સેલ્સિયસ આપણે જીરો લીધા ત્યારે ફેરન આપણને બત્રીસ મળ્યા અને જ્યારે આપણે સેલ્સિયસ લઈએ છીએ માઇનસ ચાલીસ ત્યારે ફેરાન પણ આપણને -40 માઇનસ ચાલીસ મળે છે એ અનુસાર આપણે બે બિંદુ તૈયાર કર્યા 0 બત્રીસ અને માઇનસ ચાલીસ અને માઇનસ ચાલીસ તો એક્સ 0 અને વાય બત્રીસ તો એક્સ જીરો હોય એટલે આરી વાય અક્ષ ઉપરનો બિંદુ આવે બત્રીસ જોડે તો આપણું પહેલું બિંદુ થઈ જાય એ જેવું બિંદુ થઈ જશે આપણા માટે આરવી ઓકે પછી માઇનસ ચાલીસ અને માઇનસ ચાલીસ અહીંયા માઇનસ ચાલીસ દેખાય છે નીચે જઈએ એ પણ કેટલા સુધીમાં તો અહીંયા બીજું બિંદુ મળે છે એ આપણું જેવું બિંદુ મળી જશે તો જે સમીકરણ બન્યું છે જે સૂત્રમાં આપેલું છે એ સૂત્ર પ્રમાણે સેલ્સિયસ ફેરનિટ પ્રમાણે ઉકેલ શોધે આપણે અને એના એ અને બી બિંદુ દર્શાવો તો એનો જે આલેખ છે એ આ પ્રમાણે આપણને મળે છે ઓકે અહીંયા આપણે સદે પૂર્ણ કરીએ છીએ